આકાશવાણી ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. ગુજરાત રાજ્ય ફેર પ્રાઇસ શોપ એસોસિએશન અને ગુજરાત રાજ્ય પ્રાઇસ શોપ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના વિવિધ માંગણીઓનું નિરાકરણ ન આવતા સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લેવાય તે હેતુથી આજરોજ નસવાડી ખાતે ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા નસવાડી સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવ્યા મુજબ વિવિધ પડતર માંગણીઓ નહીં સ્વીકારાય તો ગુજરાત રાજ્ય ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા વિરોધ કરવા આપેલ જાહેર કાર્યક્રમને ટેકો આપી તારીખ 2/10/2022 અનાજ વિતરણ વ્યવસ્થાને ઠપ્પ કરી દેવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે. નસવાડી તાલુકાના 42 દુકાનદારો વતી અમે ઓલ ગુજરાત ફેર શોપ એસોસિએશન તથા ગુજરાત રાજ્યના શોપ કેરોસીન લાયસન્સ હોલ્ડર વતી મામલતદારશ્રીને આવેદનપત્ર આપી જણાવી છે કે અમારા દુકાનદારોનો વર્ષો જૂની માગણીઓનો પ્રશ્ન વહેલી તકે હલ કરે, જેથી કરીને અમારા દુકાનદારોને ખરેખર ઓછા કમિશનમાં પોસાતું નથી. એમાં જેવું કે તોલાતનો ખર્ચો, કોમ્પ્યુટરનો ખર્ચો, સ્ટેશનરીનો ખર્ચો, આવા તમામ ખર્ચો આવતા હોય છે. એમાં મકાન ભાડું પણ આવી જતું હોય છે, લાઇટ બિલ પણ આવી જતું હોય છે. તો આ તમામ અમારી વસ્તુઓમાં પહોંચી વળતું નથી ઓછા કમિશનમાં, જેથી સરકારને અમે વિનંતી કરીએ છીએ કે અમારી આ વર્ષો જૂની પડતર માંગણીઓ સ્વીકારે અને વહેલી તકે નિવારણ કરે, જેથી કરીને અમારો પ્રશ્ન હલ થઈ જાય. જો આ પ્રશ્ન હલ નહીં થાય તો અમે દસમા મહિનાની બીજી તારીખે અમે આ ચોક્કસ મુદતથી હડતાલ પર રહેવાના છે અને અનાજ વિતરણથી અડગા રહેશું. જેવી વિનંતી સાથે આજે શું કહ્યું તમે? આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે. શું નામ તમારું? મણીલાલ હીરા ભીલ, બરોલી દુકાનદાર.